ભજન એટલે તમે જે કરો છો એમાંથી દસમો ભાગ ભગવાનને આપો, એ ભજન છે. તમે વર્ષે 25 લાખ કમાવો છો, 50 લાખ કમાવો છો, અરે કાંઈ નહીં, તમે લાખ જ કમાવો છો, તો એમાં અધિકાર 90,000 નો તમારો, 10,000 નું ભગવાન. બોલો આવો ભાગીદાર કોણ મળશે કે જે તમને 90% આપી દે અને 10% જ પોતે રાખે. માટે ભગવાનને તમારા કાર્યમાં ભાગીદાર બનાવો. ભગવાન આપણો ભાગીદાર છે, આપણો પાર્ટનર છે. તમે તમારા ભાગીદારને 50% આપી દો, અડધો અડધમાં હોય તો, અને આપવા જ પડે, હસતા હસતા આપવા પડે. લ્યો ભાઈ, આપણને આ 5 લાખની બેનિફિટ થી 2.5 તમારા, 2.5 મારા. પણ જેને પાર્ટનરમાં ભગવાન હશે અને જેને મનથી જ વિચાર્યું છે કે હું જે કઈ કર્મ કરીશ એમાં 10% ભગવાનનો હિસ્સો છે, ભગવાન મારા પાર્ટનર છે, અને આ વિચારને લઈને જે માણસ 5 રૂપિયાથી કામ ચાલુ કરે ની 50 લાખ કે 50 કરોડ સુધી પહોંચે, પણ એનો એક જ વિચાર છે, મારો ભાગીદાર ભગવાન છે. અને ભગવાનને ભાગીદાર બનાવનાર જે વ્યક્તિ, એ ભાગીદાર ભગવાન પણ એના જીવનનું કાર્ય પૂર્ણ કરે છે. તમારો કોઈ બીજો પાર્ટનર હશે તો ક્યારેક એ એમ કહેશે કે હવે તું આટલું કરી લે, હું હમણાં થાક્યો છું, પર 5 દિવસથી બહાર હતો એટલે. પણ ભગવાન એમ નહીં કહે, એ તો એમ જ કહેશે, બેટા મેં તેરે સાથ, તું કરતા રહે. અને વિશેષ તમે 10% ભગવાનને આપો છો, એના કરતા ભગવાન કેટલો ઉદાર છે કે 10% તમને 90% આપી રહ્યો છે, એટલે ઉલટાનું તમને બેનિફિટ છે. પણ છતાંય આપણે ભગવાનના 10% આપવા માટે રાજી નથી. પછી આપણને કોર્ટ થાય, કચેરીઓ થાય, દવાખાના થાય, ખોટા વ્યસનોમાં જઈએ. આ વ્યસનનું મૂળ કારણ તો એ જ છે કે પિતાજીએ ભેગો કરેલો પૈસો એક તો સંસ્કારમાં ધ્યાન ના આપી શક્યા, અને બીજું એ પૈસો એવો આવ્યો કે એ છોકરાઓએ વેડફવાનું શરૂઆત કરી. ઘણીવાર એવું પણ બને કે થોડું મોડું થયું હોય ને પછી સંસ્કારોની શરૂઆત કરી હોય તો એ તેમાં પછી બહુ સંસ્કારોની જાજી આશા ન રાખી શકાય. સંસ્કાર સદૈવ પોતાના સંતાનોને આપો, સંસ્કારોનું સિંચન કરો. ઘણા છોકરાઓને પોતાની માઓ લઈને જાય કોઈકના ઘરે, એટલે એના ઘરમાં તો તોફાન કરી બધાને ગમે, કેમ કે એને લાડકવા એવો હોય, એની દીકરી અને દીકરો. પણ એ સંતાનોને બીજાના ઘરે લઈ જાય ને તો ત્યાંના ઘરના 100 પીસને બધાને તોડી નાખ્યું, ટીવીના રિમોટને તોડી નાખ્યું હોય, એટલે પછી ઓલા ઘરવાળા બિચારા શું કરે? અરે 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 વાંધો નહીં, એને તમે કંઈ કહેશો નહીં, ભલે ભલે તોડી નાખ્યો બેટા, ભલે. મનમાં તો એને થતું હોય કે આ છોકરાઓ કેવા છે, એની માયાને ક્યારે સમજાવ્યા કે નહીં, એને દુઃખ થતું હોય મનમાં. પણ ઉપરથી પછી બિચારી કહેતી હોય, કંઈ વાંધો નહીં, ભલે તોડી નાખ્યું, બીજું લાવશું, છોકરું છે ને રમવા દો. નહીં, છોકરાને ક્યાં રમવું એ મા બાપે કેવું જોઈએ, બેટા ઘરમાં જ રમાય. બીજાના ઘરે જઈએ ક્યાંક કોઈક વ્યવસ્થામાં અથવા કોઈકના કાર્યમાં ગયા તો ત્યાં તો શાંતિથી બેસાય, અથવા તો પછી રમવાનું સ્થાન હોય ત્યાં જઈને રમાય. પણ કોઈનું નુકસાન થાય આપણા બાળક દ્વારા, કોઈના ઘરમાં નુકસાન થાય, તો સમજવાનું આપણે આપણા સંસ્કારોમાં કંઈક ઉણપતા છે, આપણે આપણા દીકરાઓમાં સંસ્કાર નથી આપ્યા. એ તો એ છોકરાને ખબર પડે કે નહીં, આપણે અહીં ગયા પછી આ રીતનું જ બેસાય, આ રીતનું જ કામ થાય. માટે સંતાનોને સંસ્કાર આપો. સંસ્કારથી જ માણસ બહુ ઉન્નતિને શિખરોને પહોંચે છે.